होमवर्क તમને મેં આપ્યું છે એ કર્યું તમે લોકોએ તો આજે ચોપડીની અંદરથી જે મહાપુરુષના દાખલા છે એ દાખલા કરવા માટે તમે ચોપડી ખોલો રકમ એમાંથી ખાસ જોતા જજો મેં બોર્ડ પર લખી છે પણ છતાં તમારે ચોપડીની અંદર જોતા જવાની છે અહીંયા આપણે પહેલી રકમ છે કે ઇન્દુની પેન્સિલ 15 સેમી લાગે છે જ્યોતિની પેન્સિલ 8 સેમી रोटली बनानी
લાલ અઠ્યોતેર
દાદા દાદીની મદદ લેવાની મોટા ભાઈ બહેનની. તો ફરી વખત કે બે દિવસમાં તેને બાંધી શકે તો બે દિવસમાં બાંધી કેટલા હતા? તો 66 અને 23 અહીંયા આપણે બે દિવસમાં 66 23 એનો આપણે સરવાળો કરીએ 6 ને 3 9 6 ને 8 લાલ કેટલા હતા? અહીંયા એક પછી 38 40 એનો સરવાળો કરીએ 38 માં 40 ને 8 9 4 ને 7 રાખ્યું છે. તો વાદળી સ્વેટર કરતા લાલ છે, વાદળી લઈ ગયા છે, લાલ કરતો લાલ ઓછા થઈ ગયા છે એટલે લાલ વધુ વેચાયા નથી. પછી ત્રીજો સવાલ કે પ્રથમ દિવસે તેણે લાલ અને ભૂખરા રંગના કુલ કેટલા સ્વેટર વેચ્યા? પ્રથમ દિવસે તેણે લાલ અને ભૂખરા રંગના કુલ કેટલા સ્વેટર વેચ્યા? 120 થી વધારે કે ઓછા? એ અંદાજ લગાવવાનો છે આપણે, મોઢે થોડી ગણતરી કરીને અને એમાં જે સાચું હોય એને તમે સાચાની નિશાની કરવાની છે. પ્રથમ દિવસે લાલ અને ભૂખરા, પ્રથમ દિવસે લાલ અને ભૂખરા આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 8 ને 4 12, 12 નો બગડો વધી 1, 3 ને 4 7 ને 4 અગિયાર 112 જેવું થાય છે. તો 120 થી વધારે કહેવાય કે ઓછા કહેવાય? 112 આવે છે એ 120 થી વધારે કહેવાય કે ઓછા કહેવાય? આ બંનેનો તમારે સરવાળો કરવાનો અને અહીંયા દર્શાવવાનો કે 120 થી વધારે છે કે ઓછા. તો જવાબ 112 મળે છે જે 120 થી ઓછા છે તો એમાં સાચા નિશાન. પછી ચોથો સવાલ કે બીજા દિવસે તે કુલ કેટલા સ્વેટર વેચ્યા? 140 થી વધારે કે 140 થી ઓછા? બીજા દિવસે 3 એકમ કુલ કેટલા વેચ્યા? તો લાલ 40, વાદળી 23 અને ભૂખરા 89. 40, 23 અને 89 ત્રણેયનો સરવાળો 9 ને 3 12 નો બગડો વધી 1, 4 ને 5 5 ને 2 7, 7 ને 8 15 152. તો 140 થી વધારે છે કે ઓછા છે? 140 થી 152 વધારે છે કે ઓછા? તો વધારે છે તો અહીંયા સાચાની નિશાની કરવાની છે. તો આ હતો આપણો દાખલા નંબર 4. ચોપડીમાં જોઈએ તો ચોપડીની અંદર પછી આપણે દાખલા નંબર 5 તો નથી પણ વિગત છે કે સંગીતા સાચી છે તો એની માટે જોઈએ. ચોપડીમાં બધા ધ્યાન આપો કે સંગીતા તેના દાદા સાથે બજારમાં ગઈ. ચોપડીમાં જુઓ તમે બજારમાં ગઈ છે, બજારની અંદર ઘણી બધી વસ્તુઓ પડી છે, એ વસ્તુઓના ભાવ લખેલા છે, તેલ બિસ્કીટ ઘી અને ચોખા અને એમાં ભાવ લખેલા છે. તેલ 70 રૂપિયા, બિસ્કીટ 25 રૂપિયા, ઘી 127 રૂપિયા અને ચોખા 10 કિલોગ્રામના 150 રૂપિયા. તેણે કિંમત તરફ જોયું અને દાદાને કહ્યું કે બિસ્કીટ કરતાં ઘી 120 રૂપિયા વધારે મોંઘું છે. બીજું, તેલ અને ઘી બંનેની ભેગી કિંમત 200 રૂપિયા કરતાં વધારે છે. ત્રીજું, ઘી અને 10 કિલો ચોખાની કુલ કિંમત 300 રૂપિયા કરતાં ઓછી છે. ચોથું, તેલની કિંમત બિસ્કીટના પડીકા કરતાં 40 રૂપિયા વધારે છે. હવે આ એણે જવાબ આપ્યો, પૂછ્યું છે અને એની મેળે કિંમત જોઈને અંદાજ કાઢ્યો છે. નીચે કીધું છે સંગીતા સાચી છે, જો સાચી હોય તો ખાનામાં સાચાની નિશાની કરો અને ખોટી હોય તો ખાનામાં ખોટાની નિશાની કરો. તો એના માટે ચોપડીની અંદર આપણે આવી જઈએ. આ દાખલા છે એ આપણે હાલ પૂરતા ચોપડીની અંદર એક પાંચમો આ દાખલો છે એ કરીએ છીએ. બધા બાળકો ચોપડીની અંદર આવી જાય. તો આપણે ચોપડીમાં અહીં દાખલા નથી કરવા કારણ કે હું એમાં દાખલા ગણાવું છું. તમારે ચોપડીમાં ટીક કરવાનું છે, દાખલા નોટમાં ગણતા જવાના છે. આપણે જોઈએ તો ફરી વાર હું વાંચું છું. સંગીતા સાચી છે, સંગીતા તેના દાદા સાથે બજારમાં ગઈ. ચોપડીમાં જોતા જજો મારી સાથે. તેલની કિંમત 70, બિસ્કીટ 25, ઘી 127 ને ચોખા 10 કિલોગ્રામના 150 રૂપિયા આપણે જોઈ ગયા. હવે તેણે કિંમત તરફ જોયું અને તેના દાદાને કહ્યું બિસ્કીટ કરતાં ઘી 102 રૂપિયા વધારે મોંઘું છે. તો બિસ્કીટ કરતાં ઘી એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા
ફરી મળીશું।